રાજકોટ શહેરમાં આયોજિત શ્રી લોહાણા મહાજન આયોજિત શ્રી રામકથાનો આજથી પ્રારંભ થયો છે, જે રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ મેદાન ખાતે શ્રી રામકથાનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે। શ્રી રામકથા 29 મે સુધી યોજાશે, જ્યાં મુખ્ય વક્તા તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યા વ્યાસને બિરાજી અને કથાનું રસપાન કરાવી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે, જ્યાં પ્રાચીનતા અને આધુનિકતાને અભૂતપૂર્વ સંગમ જોવા મળી રહ્યો છે। અલૌકિક અને પવિત્ર વાતાવરણમાં ભાવિકોને ગરમી ન લાગે તે માટે પંખા તથા સ્પ્રિંકલરની સુવિધા સાથે ભાવિકો કથાનું રસપાન કરી રહ્યા છે। તો આ ઉપરાંત દરરોજ રાત્રે કથા વિરામ બાદ અલગ અલગ મેનુ સાથે પ્રસંગોને અનુરૂપ પ્રસાદનું પણ આયોજન કરાયું છે। ના લોકોને આવતી આજથી જ અમારો જે કાર્યક્રમ છે, કથાનું રસપાન જે કરાવે છે ભૂપેન્દ્રભાઈ પંડ્યા, 4:30 થી 8:30ની કથા છે, ત્યારબાદ ભોજન વ્યવસ્થા છે ને ત્યારબાદ સંગીત અને ધૂનનો કાર્યક્રમ છે। તો સર્વ સમાજને વિનંતી છે ને અપીલ છે કે આપ મોટી સંખ્યામાં રસપાન કરજો અને પ્રસાદનું પણ ગ્રહણ કરજો। રાજકોટ લોહાણા મહાજન દ્વારા આયોજિત રામકથાનું આજે પોથી યાત્રા આપ જોઈ રહ્યા છો, એવી રીતના પંચનાથ મંદિરથી ચૌધરી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં વાતે ગાતે જઈ રહી છે। ખૂબ મોટી સંખ્યામાં લોકોની ભક્તિ છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા દેશનો વિકાસ થાય અને રામ રાજ્યની સ્થાપના થાય। સાથે સાથે બધા રામ ભક્તોને ખાસ વિનંતી કે આ શોભાયાત્રામાં જોડાણા છો એવડી જ મોટી સંખ્યામાં 9 દિવસ માટે સપ્તાહમાં પણ આપ જોડાવો અને રસપાન લ્યો। હરિહરનો પણ ઇંતજામ છે, ખાસ કરીને બધાને વિનંતી કે પધારજો।